फायर सेफ्टी ने लई गांधीनगर फायर विभाग द्वारा सतत बीजा दिवसे सीलिंगनी कार्यवाही हाथ धरवामां आवी रही छे। कॉमर्शियल कॉम्प्लेक्स में फायर सीस्टम अपग्रेड करवानी फायर विभाग द्वारा वारंवार नोटिस आपवा छतां कॉमर्शियल कॉम्प्लेक्स द्वारा नोटिस ने काने ना धरता सील मारवामां आव्या हता। तो फायर विभाग द्वारा अत्यार सुधीमां 123 करता पण वधु युनिट सील करी दीधा छे। तो गांधीनगर सेक्टर 11 में आवेल अभिषेक बिल्डिंग में पण 84 ऑफिस सील करी देवामां आवी छे, જ્યાં પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાની ઓફિસ પણ આવેલી છે। તો ફાયર વિભાગ દ્વારા આવનાર સમયમાં અન્ય બિલ્ડિંગને પણ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। ઘણા લોકોના મરણ થયા છે એટલે ફાયર સેફ્ટી પ્રત્યે હવે ખૂબ જાગૃતતા લાવવી ખૂબ જરૂરી છે। એ સંદર્ભે આપણે તક્ષશિલા કાંડ, શ્રેય હોસ્પિટલ, પછી રાજકોટમાં આગ લાગી બધી વાત, જ્યારે આપણે ગાંધીનગરમાં પણ કોઈ અનિચ્છ બનાવ ન બને તે સંદર્ભે અમે ફાયર સિસ્ટમની આખી એક ડ્રાઈવ ચાલુ કરી હતી। એ ડ્રાઈવ દરમિયાન જ્યાં જ્યાં ક્ષતિઓ જોવા મળી છે ફાયર સિસ્ટમમાં, ત્યાં એ બધાને અમે પ્રાથમિક નોટિસ આપી હતી। એ પછી વધારાની બીજી એક નોટિસ ને ત્રીજી એક ખ10ની અમારી એક નોટિસ છે સ્ટેટ ફાયર એક્ટ મુજબ એ નોટિસ આપી, છતાં પણ એ લોકોએ ફાયર સેફ્ટી બાબતે દરકાર ન રાખતા, ફાયરની અનુસી નહીં લેવાની, ફાયર સેફ્ટીની સિસ્ટમ છે આખી અપગ્રેડ નહીં કરવાની, ચાલુ કન્ડિશનમાં નહીં કરવાની, આવી બેદરકારી જે એ સમયે દાખવી છે ત્યાં અમે લોકોએ સીલિંગ ઝુંબેશ ચાલુ કરી છે। કાલે અમે અભિષેક ટાવર સેક્ટર 11માં આખું ટાવર સીલ કરી દીધું, એમાં લગભગ તમને કહું તો 80થી ઉપર દુકાનો અને ઓફિસો સીલ કરી દીધી। એની બાજુમાં જે હવેલી આર્કેડ બિલ્ડિંગ આવી છે એ બી આખી કોમર્શિયલ બિલ્ડિંગ છે, ત્યાં બી ફાયર સિસ્ટમ બંધ હાલતમાં છે। તો ત્યાં કાલે અમે 17 પ્રોપર્ટી સીલ કરી અને અત્યારે બી પ્રોપર્ટી સીલ કરવાનું આજ સવારથી ચાલુ કર્યું છે। અત્યાર સુધીમાં 3-4 જેવી પ્રોપર્ટી સીલ કરી દીધી ઓફિસ અને ત્યાં સીલિંગ ઝુંબેશ ચાલુ જ છે। અત્યાર સુધી આપણે 100થી ઉપર તો યુનિટ સીલ કરી દીધા, 100થી ઉપર તો સીલ કરી દીધા અને બીજી બી ઘણી બધી પ્રોપર્ટીઓ છે એનું બી અમે સીલિંગ કરીશું। જો ફાયર સેફ્ટીનો બેદરકાર હશે એના સીલિંગ પ્રક્રિયા અમારી ચાલુ રહેશે।